नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने स्वाध्याय 5.4 कम्प्लीट करी थी। हवे आपने आ लेक्चर नी अंदर लघु गणकीय विकलन विषय नो अभ्यास करीशु। लघु गणकीय विकलन एटले शू के लॉग लईने दाखला करवा, बने बाजू लॉग लई अने दाखला ने शुरुआत करवी, बराबर। एटले आनी अंदर एवं कम्पलसरी नहीं, अमुक दाखला वगर लोगे पण थई जाय, पण तमे एनामां लोग लईने दाखलो करो तो पण एनो आंसर आवे, बराबर। एटले अमुक हार्ड दाखला छे ए लोग लईने ज करवा पड़शे। तो आपणे जोवानुं के आपने कई मेथड अनुकूळ आवशे, बराबर, जे शॉर्टकटमां पड़ते ए मेथडथी आपणे दाखला गणीशुं। तो जोईए लोगनो उपयोग केवी रीते करवानो छे। तो दाखला उदाहरण नंबर 30 थी आपणे शरूआत करीए। तो जोईए उदाहरण नंबर 30। શું આપેલું છે ઉદાહરણની અંદર? વર્ગમૂળની અંદર એક્સ માઇનસ થ્રી, બ્રેકેટની અંદર એક્સ સ્ક્વેર પ્લસ ફોર, ના છેદમાં થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવ નું એક્સને સાપેક્ષ વિકલન કરો, નું એક્સને સાપેક્ષ વિકલન કરો। ચલો હવે શું કરશું? આ જે આપેલું છે એક્સ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર બાય થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવનું એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે, બરાબર। તો આના બરાબર પહેલાં વાય ધારી લઈએ। ધારો કે જે આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ વાય, એક્સ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર બાય થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવ, બરાબર। હવે શું કરશું? બંને બાજુ લોગ લેશું, બરાબર છે। બંને બાજુ લોગ લઈએ એટલે શું થશે? બંને બાજુ લોગ લેતા આવી રીતનું થાય, લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ, ચલો જે આપેલું છે એને હું આવી રીતે લખી શકું, એક્સ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર ના છેદમાં થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવ રેસ ટુ વન હાફ, થાય કે ન થાય, બરાબર છે। ચલો હવે લોગની પ્રોપર્ટી યાદ કરો બધાએ, કે લોગ એક્સ રેસ ટુ એન હોય તો આપણે એન લોગ એક્સ લખીએ છીએ કે નહીં? તો કે હા, બરાબર। તો આના બરાબર લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ વન હાફ લોગ એક્સ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર ના છેદમાં થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવ, બરાબર। શું કર્યું? તો કે લોગ એક્સ રેસ ટુ એન હોય તો એના બરાબર એન લોગ એક્સ લખીએ કે ન લખીએ, બસ આ જ પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કર્યો છે, બરાબર। ચલો હવે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા, શું? બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા, તો આગળ જોઈએ બીજા પેજની અંદર। ચલો લાસ્ટ આપણે શું મળ્યું હતું? લોગ વાય ઇઝ ઇક્વલ ટુ વન હાફ લોગ, આવી રીતના મળ્યું હતું, એક્સ માઇનસ થ્રી અને એક્સ સ્ક્વેર પ્લસ ફોર બાય થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ
प्लस फाइव आवुं मळ्युं हतुं। चलो हवे हजी लॉगनी प्रॉपर्टीनो आपणे उपयोग करीए तो आना बराबर वन हाफ लॉग, चलो ऊपर मल्टिप्लिकेशन नी अंदर छे लॉग एक्स वाय होय तो आपणे लॉग एक्स प्लस वाय लखी शकीए, तो आना बराबर पण आवुं कंईक थशे लॉग एक्स माइनस थ्री लॉग एक्स स्क्वेर प्लस फोर, अने डिवाइड में होय छेद में होय एने आपणे शुं करीए छीए माइनस में लखीए छीए, એટલે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવ થાય આવી રીતનું। ક્લિયર? કઈ પ્રોપર્ટીનો યુઝ કર્યો તો લખીએ આપણે અહીંયા લોગ એક્સ વાય હોય તો આપણે લોગ એક્સ પ્લસ લોગ વાય લઈએ છીએ, બરાબર ને? તો અહીંયા જો ઉપર શું હતું ગુણાકારમાં જતા અને છેદમાં ડિવાઇડમાં હોય એટલે કે લોગ એક્સ બાય વાય હોય તો આપણે શું લઈએ છીએ લોગ એક્સ માઇનસ લોગ વાય, બસ આ જ પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કર્યો છે। રેડી? ચલો હવે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા ચલો લોગ વાયનું શું થશે વન અપોન વાય, લોગ વાયનું શું થશે વન અપોન વાય, એક્સની સાપેક્ષ કરીએ છીએ એટલે ડીવાય બાય ડી એક્સ, બરાબર? ચલો વન હાફ એમ ને એમ, રેડી? ચલો લોગ એક્સ માઇનસ થ્રીનું શું થશે લોગ એક્સ માઇનસ થ્રીનું વન અપોન એક્સ માઇનસ થ્રી થાય, લોગ એક્સનું શું મળે વન અપોન એક્સ। ક્લિયર? એક્સ માઇનસ થ્રીનું ડિફરન્શિએશન કરીશું એટલે શું થશે વન મળશે, બરાબર? એ લખવાની જરૂર નહીં, વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ ફોર, વળી અંદરનું ફંક્શન કયું છે એક્સ સ્ક્વેર પ્લસ ફોર, તો એક્સ સ્ક્વેર પ્લસ ફોરનું વળી પાછું આપણે વિકલન કરીએ એટલે શું મળશે ટુ એક્સ પ્લસ ઝીરો, બરાબર ને? ફોરનું શું મળશે ઝીરો, માઇનસ લોગ વન અપોન લોગ એક્સ સ્ક્વેર થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવનું શું થશે વન અપોન થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવ, આપણે કોનું વળી પાછું વિકલન કરવાનું થાય તો કે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવનું વિકલન કરવાનું થાય તો થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવનું વિકલન થશે સિક્સ એક્સ પ્લસ ફોર, બરાબર છે? સિક્સ એક્સ પ્લસ ફોર। ચલો હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો વાયને આ બાજુ જવા દઈએ એટલે ડીવાય બાય ડી એક્સ, ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, વાય ઇઝ ઇક્વલ ટુ શું છે વાય ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધાર્યું હતું તો કે વાય ઇઝ ઇક્વલ ટુ આપણે ધાર્યું હતું, હવે જો ડાયરેક્ટ આનામાં વાયની જ નકામું વળી પાછું બીજા પેજમાં લખવું પડશે એટલે ડાયરેક્ટ આની અંદર આપણે વાયની કિંમત જ મૂકી દઈએ છીએ કે વાય આ બાજુ ભાગાકારમાંથી ગુણાકારમાં આવી ગયા ને એની આપણે કિંમત મૂકી દઈએ છીએ, એની કિંમત એ વાય ઇઝ ઇક્વલ ટુ શું હતું તો કે એક્સ માઇનસ થ્રી બ્રેકેટની અંદર એક્સ સ્ક્વેર પ્લસ ફોર ના છેદમાં શું હતું થ્રી એક્સ સ્ક્વેર, થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવ, જો આ વાયની ખાલી કિંમત જ મૂકી છે આપણે। ચલો વન હાફના વન હાફ તો એમને જ વન હાફને લખીએ આપણે આગળ, બરાબર ને? વન બાય ટુ આ વન હાફ છે, બરાબર ને? આગળ ચલો હવે બાકીનું બધાનું કંઈક સાદુરૂપ આપીએ તો થાય, ન આપીએ તો કંઈ વાંધો નહીં, બરાબર ને? તો હવે નીચે એલસીએમ લેવામાં થોડુંક અઘરું પડી જાય એટલે આપણે શું કરશું એમને મત રહેવા દેશું, એક્સ માઇનસ થ્રી પ્લસ ટુ એક્સ બાય એક્સ સ્ક્વેર પ્લસ ફોર માઇનસ સિક્સ એક્સ પ્લસ ફોર ના છેદમાં થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવ, આ થશે આપણો જવાબ, બરાબર છે? હવે કંઈ સિમ્પ્લિફિકેશન આગળ કંઈ બીજું થતું નથી એટલે આ આપણો આન્સર। ક્લિયર? સમજાણું બધાને? શું કર્યું બંને બાજુ લોગ લઈને આપણે આ દાખલો કર્યો, બાકી ઓલી મેથડથી કરવા જઈએ તો બહુ અઘરું પડી જાય, બરાબર છે?
હવે ચલો એના પછી જોઈએ દાખલા નંબર ઉદાહરણ નંબર 31. એ ધન અચળ વાસ્તવિક સંખ્યા હોય, એ ધન અચળ વાસ્તવિક સંખ્યા હોય તો એ રેસ્ટ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન મેળવો. ચલો આપણે તો હવે ખ્યાલ છે કે એ રેસ ટુ એક્સનું એક્સની સાપેક્ષે વિકલન શું થાય. આપણે તો ફોર્મ્યુલા જ છે ને કે એ રેસ ટુ એક્સનું શું થશે, એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ. આપણાનો જવાબ તો ખ્યાલ જ છે, પણ આપણે લોગ લઈને એને સાબિત કરવાનું છે કે એ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણે, એ રેસ ટુ એક્સ લોગ એ. બરાબર. તો ચાલો એ રેસ ટુ એક્સને આપણે પહેલાં ધારી લઈએ. શું ધારશું? વાય. ધારો કે એ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. બરાબર. ચલો હવે બંને બાજુ લોગ લેતા, બંને બાજુ લોગ લેતા, ચલો વાય એટલે કે શું, લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એ રેસ ટુ એક્સ. બરાબર. ચલો હવે બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરતા શું થઈ છે, વન અપોન વાય ડીવાય બાય ડીએક્સ. ચલો લોગ એ રેસ ટુ એક્સનું શું થઈ છે, તો કે વન અપોન એ રેસ ટુ એક્સ. લોગ એ રેસ ટુ એક્સનું શું થઈ છે, વન બાય એ રેસ ટુ એક્સ. અને એ રેસ ટુ એક્સનું કરીએ તો શું થાય, એ રેસ ટુ એક્સ લોગ એ. એ રેસ ટુ એક્સનું શું થશે, ડિફરન્શિએશન એ રેસ ટુ એક્સ લોગ એ. બરાબર. ચલો હવે વાયને આ બાજુ લઈ લઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધાર્યા છે, એ રેસ ટુ એક્સ. તો એ રેસ ટુ એક્સ બાય એ રેસ ટુ એક્સ ઇન્ટુ એ રેસ ટુ એક્સ લોગ એ. બરાબર. એ રેસ ટુ કેન્સલ, તો ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ મળશે આપણે એ રેસ ટુ એક્સ લોગ એ. બરાબર. આ થશે આપણો જવાબ. ક્લિયર. ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 32. ચલો આપણે ઉદાહરણ નંબર 31 જોયું, એનામાં આપણે બીજી મેથડથી પણ કરી શકીએ. બીજી મેથડ એટલે આ થોડુંક ઉદાહરણ નંબર 31 જોયું એના કરતાં તમારે જે આ હું તમને કરાવું છું એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. આગળનામાં થોડીક બાય મિસ્ટેકથી આપણે અલગ મેથડથી કર્યો છે, પણ એ રેસ ટુ એક્સનું આપણે વિકલન કરવું છે તો આના બરાબર ધારો કે શું કરશું આપણે, વાય ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એક્સ ધારી લઈએ. બરાબર. હવે બંને બાજુ લોગ લેતા, બંને બાજુ લોગ લઈશું એટલે શું થઈ છે, લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એ રેસ ટુ એક્સ થાય. હવે રીતનું. ચલો હવે આપણે લોગની પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનો હતો પણ એ આપણે અહીંયા ન કરીએ, એટલે આવી રીતનું કરીએ તો લોગ આવી રીતનું મળે. લોગની પ્રોપર્ટી શું છે, એ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ લોગ એ લખી શકીએ. બરાબર. અહીંયા લોગ વાય, હવે બંને બાજુ એક્સ વડે
વિકલન કરતા તમારે આ મેથડ ધ્યાન રાખવાની છે, બરાબર. બંને બાજુ એક્સ વડે વિકલન કરતા શું થશે, વન અપોન વાય ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે, એક્સ આનામાં મલ્ટિપ્લિકેશન રૂલ્સ રાખશે, ગુણાકારનો નિયમ, એટલે એક્સ એમને લોગ એનું શું મળશે, લોગ એ એટલે શું થાય, અચળ થાય, બરાબર. લોગ એટલે ઝીરો પ્લસ લોગ એ એમને, લોગ એ એમને અને એક્સનું શું મળશે, વન. ચલો ડીવાય બાય ડી એક્સ વાય આ બાજુ જાય અને વાય એટલે શું છે, તો કે એ રેસ ટુ એક્સ. વાય શું છે, એ રેસ ટુ એક્સ, એક્સ પ્લસ લોગ એ, બરાબર. શું થશે, લોગ એ કોન્સ્ટન્ટ એક્સનું વન મળે, સોરી અહીંયા શું થયું, ઝીરો આવશે, બરાબર ને. તો શું થશે, ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એક્સ લોગ એ, બરાબર. ડીવાય બાય ડી એક્સ એ રેસ ટુ એક્સ લોગ એ, તો આ થશે આપણું એ રેસ ટુ એક્સનું વિકલન, બરાબર. તમને તો બધાને મોઢે આવડે છે એ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય, એ રેસ ટુ એક્સ લોગ એ, ક્લિયર. ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 32. એક્સ રેસ ટુ સાઇન એક્સ વેર એક્સ ઇઝ પોઝિટિવ, બરાબર, ઝીરો કરતાં મોટો, નું એક્સને સાપેક્ષ વિકલન કરો, નું એક્સને સાપેક્ષ વિકલન કરો. ચલો ધારો કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ સાઇન એક્સ, બરાબર. ચલો બંને બાજુ લોગ લેતા બંને બાજુ લોગ લેતા શું થશે, લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ રેસ ટુ સાઇન એક્સ. હવે લોગ એક્સ રેસ ટુ એન હોય તો એન આગળ આવે, એનામાં આનામાં એવી રીતે થશે સાઇન લોગ એક્સ થાય એવી રીતનું. ચલો લોગ વાય ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને, સાઇન ઇન્ટુ લોગ એક્સ. હવે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા વન અપોન વાય ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, બરાબર. અહીંયા શું હશે, સાઇન એક્સ, સાઇન એક્સ એમને એમ લોગ એક્સનું વન અપોન એક્સ પ્લસ લોગ એક્સ એમને એમ અને સાઇન એક્સનું મળશે પ્લસ એક્સ થાય આવી રીતનું. ચલો હવે વાયને આપણે આ બાજુ લઈ લઈએ, બરાબર. વાયને આપણે એ બાજુ લઈશું એટલે શું થશે, ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સાઇન એક્સ બાય એક્સ, સાદુરૂપ આપી દઈએ તો શું થશે, સાઇન એક્સ પ્લસ એક્સ લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સના છેદમાં એક્સ થાય આવી રીતનું. ચલો વાયની કિંમત શું હતી, એટલે વાય ઇઝ ઇક્વલ ટુ શું આપણે થઈ રહ્યા હતા, તો કે એક્સ રેસ ટુ સાઇન એક્સ. શું થશે, સાઇન એક્સ પ્લસ એક્સ લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સ બાય એક્સ. ચલો ઉપર નીચે એક્સ છે એટલે ઉપર જાય એટલે માઇનસ થઈ જાય, તો શું થશે, એક્સ રેસ ટુ સાઇન એક્સ માઇનસ વન થાય, બરાબર ને. બ્રેકેટની અંદર સાઇન એક્સ પ્લસ એક્સ લોગ એક્સ કોસ એક્સ, તો આ થશે આપણો જવાબ, ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. હવે આ કંઈ આગળ સાદુરૂપ થતું નથી, તો આપણો આન્સર.
चलो एना पछी आपणे जोईए उदाहरण नंबर 33। થોડોક લેન્ધી છે, બાકી કંઈ ખાસ છે નહીં। જો વાય રેસ ટુ એક્સ પ્લસ એક્સ રેસ ટુ વાય પ્લસ એક્સ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ બી હોય તો ડી વાય બાય ડી એક્સ મેળવો। જો y રેસ ટુ એક્સ પ્લસ એક્સ રેસ ટુ વાય પ્લસ એક્સ રેસ ટુ એક્સ હોય એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ બી હોય તો ડીવાય બાય ડી એક્સ મેળવું। હવે જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આની અંદર આપણે ડાયરેક્ટ લોગ ન લઈ શકીએ, કેમ કે એવી કઈ પ્રોપર્ટી છે કે લોગમાં લોગ એ પ્લસ બી હોય, જો આવી રીતનું થતું હોત ને લોગ એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ લોગ બી થાય નહીં। જો આવું થતું હોય ને તો આપણે અહીંયા લોગ એ પ્લસ બી પ્લસ સી હોત તો આની જગ્યાએ આપણે આવી રીતે લખી શકીએ, બરાબર। આવું આવી કોઈ પ્રોપર્ટી હોય તો આપણે આવો યુઝ કરી શકીએ, પણ આવી કોઈ પ્રોપર્ટી છે નહીં, કારણ કે આવી રીતનું જે આ લખ્યું એનો મતલબ શું થાય કે લોગ એક્સ બી સી થાય, બરાબર। લોગ એક્સ બી સી આવું આપેલું હોય ને તો આપણે આવું લખી શકીએ, પણ અહીંયા આપણે ગુણાકારમાં જો આપેલું હોત ને વાય રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ રેસ ટુ એક્સ આપેલું હોત ને તો આપણે લોગ લઈને દાખલો સોલ્વ કરી શકત, પણ આનામાં લોગ લઈને જ કરવાનો છે, પણ બધામાં ઇન્ડિવિઝ્યુઅલ ત્રણ જે દાખલા છે વાય રેસ ટુ એક્સ એક્સ રેસ ટુ વાય અને એક્સ રેસ ટુ એક્સ એ બધા બરાબર ત્રણે બરાબર અલગ અલગ ધારીને આપણે લોગ લઈને દાખલો કરવો પડશે, કારણ કે વચ્ચે વધતા છે, બરાબર। વચ્ચે વધતા એટલે કે સરવાળો હોય અથવા તો બાદબાકી હોય તો એવી કોઈ પ્રોપર્ટી લોગ માટે નથી, બરાબર છે। એટલે આપણે શું કરીશું કે બધા જે આપેલા છે એની જગ્યાએ આપણે કંઈક ધારી લઈશું અને પછી લોગ લઈશું। તો શરૂઆત કરીએ આપણે અહીં વાય રેસ ટુ એક્સ માટે પહેલાં, તો કે ધારો કે y રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ શું ધારશું આપણે, u ધારીએ, બરાબર ને। એનામાંથી x y z છે એટલે એક એવું કંઈ ન ધારી શકીએ એટલે આપણે u લઈએ। તો હવે બંને બાજુ હવે લોગ લઈએ, તો બંને બાજુ લોગ લેતા શું થશે, લોગ યુ ઇઝ ઇક્વલ ટુ લોગ વાય રેસ ટુ એક્સ, ચલો ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ લોગ વાય થાય, બરાબર। લોગ યુ ઇઝ ઇક્વલ ટુ ચલો શું થશે, બંને બાજુ લોગ લીધો એટલે આવું થયું। હવે માટે લોગ યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ લોગ વાય થાય, બરાબર ને, લોગ વાય છે આ। ચલો હવે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા, એક્સની સાપેક્ષ વિકલન કરતા, બરાબર, તો શું થશે, વન અપોન યુ ડીયુ બાય ડી એક્સ, જો એક્સની સાપેક્ષ કરીએ છીએ એટલે યુનું પાછું કરવું પડે એટલે શું થશે, ડીયુ બાય ડી એક્સ। ચલો આનામાં શું થશે, મલ્ટિપ્લિકેશન રૂલ્સ લાગશે એટલે એક્સ એમને લોગ વાયનું શું થશે, વન અપોન વાય, અને વાયનું શું થશે, ડીવાય બાય ડી એક્સ થાય એવી રીતનું। ચલો હવે લોગ વાય એમને એક્સનું કરીએ એટલે શું મળે, વન મળશે।
चलो यू ने ओली बाजू लई जाइए एटले डी यू बाय डी एक्स इज इक्वल टू शू मैं तो कि यू आ बाजू जाए अने यू नी किंमत आपणे पाछी मूकी एटले यू नी किंमत शू छे वाय रेस टू एक्स एक्स बाय वाय डी वाय बाय डी एक्स प्लस लॉग वाय बराबर आज आप्यू एने आपणे नाम आपी दईए वन आपी दईए बराबर समीकरण नंबर वन आवी ज रीते आपणे एक्स रेस टू वाय माटे मेळवशुं अने एक्स रेस टू एक्स माटे मेळवशुं तो चलो हवे एना पछीनुं जोईए नेक्स्ट स्टेप एक्स रेस टू वाय माटे चलो हवे धारो के શું હતું આપણે u લીધા હતા હવે આપણે લઈશું v v ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ y બરાબર બીજું જે હતું એક્સ રેસ ટુ y ઇઝ ઇક્વલ ટુ આપણે v ધારીએ બંને બાજુ લોગ લઈએ શું થઈશે બંને બાજુ લોગ લેતા લોગ v ઇઝ ઇક્વલ ટુ y લોગ x થઈશે બરાબર એક્સ રેસ ટુ વાય અને એનો વાય આપણે આગળ લઈએ એટલે શું થશે વાય લોગ એક ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ એટલે લોગ વીનું શું હવે બંને બાજુ વિકલન કરતા ચલો બંને બાજુ વિકલન કરીએ એટલે શું થશે લોગ વીનું વન ઓપન વી ડીવી બાય dx ઇઝ ઇક્વલ ટુ વાય એમ નેમ લોગ એક્સનું વન ઓપન એક્સ અને પ્લસ લોગ એક્સ એમ નેમ અને વાયનું શું થશે dy બાય dx થાય આવી રીતનું ચલો હવે dv બાય dx ઇઝ ઇક્વલ ટુ v આ બાજુ આવશે અને v ની આપણે કિંમત મૂકીએ એટલે શું છે v ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ y y બાય x પ્લસ લોગ x dy by dx ચલો આને આપણે નંબર આપી દઈએ બે ક્લિયર ચલો સેમ એઝ પાર્ટ થ્રી બરાબર પાર્ટ થ્રીની અંદર શું છે એક્સ રેસ ટુ એક્સ ચાલો હવે ધારો કે યુ વી અને ડબલ્યુ લઈ લઈએ ધારો કે w ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એક્સ બરાબર ચલો બંને બાજુ લોગ લઈએ બંને બાજુ લોગ લેતા શું થઈ છે લોગ w ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ રેસ ટુ એક્સ એટલે શું થઈ છે એક્સ લોગ એક્સ થાય આના બરાબર ચલો હવે એક્સની સાપેક્ષ વિકલન કરતા એક્સ સાપેક્ષ વિકલન કરતા શું થઈ છે વન અપોન ડબલ્યુ ડી ડબલ્યુ બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એમ નેમ બરાબર લોગ એક્સનું થશે વન અપોન એક્સ પ્લસ લોગ એક્સ એમ નેમ અને એક્સનું થશે વન થાય આવી રીતનું ચલો હવે ડી ડબલ્યુ બાય ડી એક્સ અને ડબલ્યુ ઓલી બાજુ જાય અને ડબલ્યુની આપણે કિંમત મૂકીએ એટલે શું છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એક્સ એક્સ બાય એક્સ એટલે વન અને લોગ એક્સ થાય આવી રીતનું ચલો આને આપી દે સમીકરણ નંબર ત્રણ ચલો હવે સમીકરણ એક બે અને ત્રણનો આપણે ઉપયોગ કરીને આપણે જે મેન શું હતું એક્સ રેસ ટુ વાય ત્રણે ત્રણ મળી ગયું ને આપણે હવે એની સામે જો એ રેસ ટુ બી છે હવે એ તો આપણે ખબર છે એ રેસ ટુ બી એટલે શું હોય એ રેસ ટુ બી એટલે આપણે શું મળશે એ રેસ ટુ બી ઓલરેડી શું છે કોન્સ્ટન્ટ એટલે કે અચળ પદ છે એટલે એનું તો ઝીરો જ થઈ જવાનું છે તો હવે નેક્સ્ટ પેજની અંદર આપણે જોઈએ જો બધાની કિંમત યાદ રાખજો શું છે બધાનો આપણે ઉપયોગ કરવાનો છે પહેલાં આપણે જે મળ્યું પહેલાંમાં શું મળ્યું વાય રેસ ટુ એક્સ એક્સ બાય વાય ડીવાય બાય ડી એક્સ પ્લસ લોગ વાય મળ્યું બરાબર બીજાની અંદર
dv by dx is equal to આપણે મળ્યું x raise to y y by x log x plus dy into dy by dx અને dw by dx is equal to મળ્યું આપણે x raise to x 1 plus log x બરાબર. હવે સમીકરણ 1 2 અને 3 નો ઉપયોગ કરીને આપણે અહીંયા શું છે y રેસ ટુ x પ્લસ x રેસ ટુ y પ્લસ x રેસ ટુ x. હવે સમીકરણ 1 2 અને 3 પરથી બધાનું આપણે વિકલન જ કરવાનું હતું પહેલાં બીજા અને ત્રીજાનું, તો શું થશે y રેસ ટુ x પ્લસ x રેસ ટુ y પ્લસ એક્સ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ બી. આવું છે. તો વાય રેસ ટુ એક્સમાં આપણે શું મળ્યું હતું, તો કે વાય રેસ ટુ એક્સ, જો વાય રેસ ટુ એક્સ એટલે કે સમીકરણ એક્સવાળું પહેલાંવાળું, એના બરાબર મળ્યું આપણે વાય રેસ ટુ એક્સ એક્સ બાય વાય ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ વાય. ચલો એક્સ રેસ ટુ વાયનું આપણે વિકલન કર્યું હતું, એનામાં શું મળ્યું આપણે એક્સ રેસ ટુ વાય વાય બાય એક્સ બરાબર વાય બાય એક્સ પ્લસ લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સ રેસ ટુ એક્સ વન પ્લસ લોગ એક્સ મળ્યું ત્રીજાનું, અને એ રેસ ટુ બીનું આપણે વિકલન કરીશું, શું આન્સર આવશે ઝીરો બરાબર. ચલો હવે સાદુરૂપ આપણે આપીએ તો ડીવાય બાય ડીએક્સ આપણે મેળવવાનું છે બરાબર ને, એટલે હવે ડીવાય બાય ડીએક્સવાળા બધા ભેગા કરીએ, ડીવાય બી ડીએક્સવાળા બે જ છે. જો વાય રેસ ટુ આનામાં કરીશું એટલે આપણે શું મળશે, આને મલ્ટીપ્લાય આપી દઈએ આપણે એટલે વાય રેસ ટુ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ એક્સ વાય રેસ ટુ એક્સ માઇનસ વન ડીવાય બાય ડીએક્સ વાય પ્લસ વાય રેસ ટુ એક્સ લોગ વાય પ્લસ એક્સ રેસ ટુ વાય માઇનસ વન ઇન્ટુ વાય પ્લસ એક્સ રેસ ટુ વાય લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સ રેસ ટુ એક્સ પ્લસ એક્સ રેસ ટુ એક્સ લોગ એક્સ બરાબર ને. અથવા આનામાં કંઈ હતું નહીં એટલે કોમન કાઢવાની જરૂર નહોતી બરાબર, એને ડાયરેક્ટ જ એક્સ રેસ ટુ એક્સ વન પ્લસ લોગ એક્સ જ લખત આપણે, ક્લિયર. ચલો હવે આ બેમાંથી આપણે ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીએ, એક આ અને આ. ચલો એનામાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીએ એટલે વાય શું વધશે, એક્સ ઇન્ટુ વાય રેસ ટુ એક્સ માઇનસ વન પ્લસ એક્સ રેસ ટુ વાય લોગ એક્સ બરાબર. બાકીનાને બધાને ઓલી બાજુ જવા દઈએ, ઓલી બાજુ જવા દઈશું એટલે શું થશે, એક સ્ટેપ આ બરાબર, બીજું આ અને ત્રીજું તો કે આ બરાબર ને. આ ત્રણે ત્રણને આપણે ઓલી બાજુ જવા દઈએ એટલે માઇનસ થઈ જાય, એટલે શું થશે માઇનસ, બધામાંથી માઇનસ કોમન કાઢ લઈએ પાછું એટલે વાય રેસ ટુ એક્સ લોગ વાય પ્લસ એક્સ રેસ ટુ વાય માઇનસ વન ઇન્ટુ વાય પ્લસ, જો આના બરાબર આ જ સ્ટેપ આપણે રાખવાનું છે, અલગ કરવું નથી બરાબર, એટલે એક્સ રેસ ટુ એક્સ વન પ્લસ લોગ એક્સ થાય આવી રીતનું, ક્લિયર. ચલો હવે આ જે ગુણાકારમાં છે આ બાજુ જાય એટલે શું થશે ભાંગાકારમાં બરાબર ને, એટલે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ y રેસ ટુ x log y પ્લસ y ઇન્ટુ x રેસ ટુ y માઇનસ વન પ્લસ x રેસ ટુ x વન પ્લસ log x ના છેદમાં, ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં થઈ જાય, x રેસ ટુ y x માઇનસ વન પ્લસ x રેસ ટુ y log x બરાબર. હવે કંઈ સાદુરૂપ થાય એવું છે,
चलो आ छे ब्रेकेट नी अंदर आवशे बराबर माइनस निशानी कॉमन काढी एटले चलो हवे कई थाय एवुं नथी एटले आ जे छे ई आपणो थशे आंसर बराबर दाखलो लेंदी छे बाकी बीजू कंई छे नहीं सादू रूप ज आपवानुं छे क्लियर चलो व्यवस्थित दाखलो जोई लेजो त्रणे त्रण जे पार्ट छे एक वाय रेस टू एक्स प्लस एक्स रेस टू वाय प्लस एक्स रेस टू एक्स એ બધાનું આપણે વન બાય વન વિકલન કરી ત્રણે ત્રણ પાર્ટનું અને આપણે સાદુરૂપ આપી અને આન્સર મેળવશું બરાબર છે ચાલો આજે આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 5.5 ને આગળ જોઈશું બરાબર સ્વાધ્યાય 5.5 સ્ટાર્ટ કરીશું ચાલો આજે આટલું રાખીએ દરરોજ રેગ્યુલર જે બધું થાય છે એ બધા દાખલા વ્યવસ્થિત મોટે ગણો ફેરબુકમાં લખો બરાબર વ્યવસ્થિત નોટ બનાવો જેથી કરીને ઇન ફ્યુચર ભવિષ્યની અંદર જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે એક જ મિનિટ